સુરતના ચિકુવાડી બ્રિજ નીચેથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને અટકાવવા માટે સોશિયલ મીડિયાની ટીમે અનોખું આંદોલન શરૂ કર્યું છે. થોડા દિવસો અગાઉ રોંગ સાઈડને લઈને સર્જાયેલી માથાકૂટમાં એક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પર હુમલો થયો હતો, જેમાં પોલીસે આરોપીને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે સોશિયલ મીડિયાની ટીમે હાથમાં બેનર અને પોસ્ટર લઈને ઊભા રહીને લોકોને રોંગ સાઈડમાં જતા અટકાવવા માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. સુરતમાં અનોખી મુહિમ શરૂ કરાઈ છે. લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ રસ્તા પર ઉતરી છે. થોડા સમય પહેલા પિયુષ ધાનાણી સોશિયલ મીડિયામાં એક્ટિવિસ્ટ માટે મરાયો હતો. હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવા અપીલ કરવામાં આવી છે. રોંગ સાઈડમાં આવનાર વાહન ચાલકોને પરત મોકલી અપાયા હતા. વહેલી સવારે લોકો રોંગ સાઈડમાં ના આવે તેના માટે ટીમ તૈયાર થઈ છે. દરરોજ કાપોદ્રા વરાછા સહિતના વિસ્તારોમાં આ ટીમ કામગીરી કરશે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે હુમલાઓ થાય, ટીમો મેદાને ઉતરે, પરંતુ પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? શું પોલીસ તંત્રની કામગીરી પર પ્રજાને કરવાની રહેશે કે કેમ? તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.